નમસ્કાર, હું છું હેમાલી. કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચારો. મહીસાગર જિલ્લાના નસીકપુર ગામે હનુમાનજી દાદાનું સ્વયંભૂ મંદિર આવેલું છે, જેનો ચમત્કાર ઇતિહાસ આજે પણ સાંભળી લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. મહીસાગર જિલ્લાના નસીકપુર ગામે આવેલા હનુમાનજી દાદાનું સ્વયંભૂ દાદાનો ચમત્કારિક ઇતિહાસ આજે પણ લોકો યાદ રાખે છે અને દૂર દૂરથી તેમના દર્શનાર્થે આવે છે. નસીકપુર ગામે સ્વયંભૂ હનુમાનજી મંદિર એક નાના ખાબોચિયામાં પ્રગટ થયેલા છે. આશરે 700 વર્ષ પૌરાણિક મંદિર આવેલું છે. મૂર્તિને ખાબોચિયામાંથી કાઢીને તેની પૂજા પાઠ કરી અને એ જ સ્થાને ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ હતું, જેથી હનુમાનજી દાદાના દર્શનાર્થે રોજ લાખો ભાવિકો ઉમટી પડે છે અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ જોઈ રહ્યા છો મહીસાગરના દર્શો. મહીસાગર જિલ્લાના નસીકપુર ગામે જે પૌરાણિક મંદિર આવેલું છે, પૌરાણિક મંદિરમાં બાપદાદા વખતના જે મંદિર દેખાય છે આપને, તે સ્વયંભૂ મંદિર આવેલું છે. મંદિરની અંદર જે મૂર્તિ રહેલી છે, મૂર્તિની આસપાસ જો જોવા જઈએ તો ભૂતકાળના બાપદાદા વખતની વાત છે. ભૂતકાળના બાપદાદાઓ એવી વાતો કરતા કે જે મૂર્તિ સ્વયંભૂ છે અને નાના ખાબોચિયામાંથી પ્રગટ થયેલી, ખાબોચિયામાં પ્રગટ થયા પછી એને સ્થિર કરવામાં આવેલી અને પૂજાપાઠ કરીને વર્ષો જૂની મૂર્તિને એને સ્વયંભૂ તરીકે, હનુમાનદાદા તરીકે ઓળખાય છે. મહીસાગરથી દિલીપભાઈ બારિયા. જે નસીકપુર ગામે આ સ્વયંભૂ હનુમાનજી મંદિર આવેલું છે એના વિશે જરા ઇતિહાસ જણાવજો. અત્રેના નસીકપુર ગામમાં, મહીસાગર જિલ્લાના નસીકપુર ગામમાં હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ હનુમાનજીની મૂર્તિ જે છે એ સ્વયંભૂ છે. મલેકપુરના જેવી જ મૂર્તિ અહીંયા નસીકપુર ગામે હતી. આ ગામના ભાવિક ભક્તોએ આ વર્ષે 2018 અને 2019 વર્ષમાં આ સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. આ શ્રાવણના પવિત્ર માસમાં શ્રાવણ મહિનાના સોમવાર અને શ્રાવણ મહિનાના મંગળવારે આજુબાજુના ગામના તમામ લોકો, ભાવિક લોકો આ હનુમાનજી મહારાજના દર્શન કરે છે અને એમની મનોકામના દાદા પૂરી કરે છે. દાદા સ્વયંભૂ છે અને દાદા દરેકની ઈચ્છાઓ આશાઓ પૂરી કરે છે. ઘણા માણસો માનતાઓ લે છે અને માનતાઓ પણ દાદા હનુમાનજી મહારાજ પૂરી કરે છે. અત્રેના આ મંદિરની પાછળ આ ગામના તમામ ભાવિક ભક્તોએ પોતાને યથાયોગ્ય દાન આપીને આ સુંદર મજાનું મંદિર બનાવ્યું છે. હવે મારી એક એવી આશા છે કે દર શનિવારે એક ભવ્ય, શ્રાવણ મહિનાના શનિવારે એક ભવ્ય મેળો ભરાય અને લોકો બધા આવે અને આનંદ કરે એ માટે હું આ દાદાને પણ વિનંતી કરું છું અને ગામના લોકોને પણ વિનંતી કરું છું કે જેઓ આ અહીંયા એક મેળાનું આયોજન કરે કે જેથી નાના બાળકો, માતાઓ, બહેનો અને ભાઈઓને આનંદ થાય. આમ તો અહીંયા નસીકપુર ગામમાં હનુમાનજીનું મંદિર છે, મહાકાલીનું મંદિર છે, ભાથીજીનું મંદિર છે અને બળિયા બાપાનું મંદિર છે. આમ આ ગામ એક પવિત્ર છે અને એ પવિત્ર હોવાનું કારણ આ દાદા છે, મહાકાલીનું મંદિર છે અને એમની અસીમ કૃપાથી આ ગામ ખરેખર ધન્ય છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપભાઈ બારિયા, મહીસાગર.